અસલામ અલેકુમ બાળકો, આપણે ધોરણ બેમાં આજે આપણે પ્રોજેક્ટ બુક ચલાવીશું. તમારા દરેક બાળક પાસે પ્રોજેક્ટ બુક તો હશે જ. જો જે બાળક પાસે પ્રોજેક્ટ ના હોય એ મિશન પરથી લઈ લે. તો જુઓ, પ્રોજેક્ટ બુક છે, અહીંયા પહેલો પાર્ટ શું છે કે ચિત્ર વાર્તા. તો ચિત્ર વાર્તામાં અહીંયા આપણને ઘણા બધા ચિત્રો આપેલા છે અને એ ચિત્રો દ્વારા આપણે વાર્તા સમજવાની છે. તો તમે હંસ અને કાચબાની વાર્તા વિશે તો જાણતા હશો. તો અહીંયા આ વાર્તામાં શું છે કે એક સરોવર હોય છે કે તળાવ હોય છે, તો એ સરોવરના કિનારે ઘણા બધા પશુ પક્ષીઓ પાણી પીવા આવતા હોય છે અને એ સરોવરમાં એક કાચબો રહેતો હતો. તો એ સરોવરના કિનારે બે હંસ આવે છે પાણી પીવા માટે, પણ જ્યારે વરસાદ ના પડે તો બધું સુકાઈ જાય, બરાબર. તો એ સરોવરમાં પાણી સુકાઈ ગયું હતું, તો એ સરોવરમાં પાણી ખૂબ જ ઓછું થઈ ગયું હતું. તો હંસ પાણી પીવા આવ્યા તો હંસ એવી વાત કરતા હતા કે આ સરોવરમાં તો પાણી ખૂબ જ ઓછું થઈ ગયું છે. જ્યાં આપણે પેલા સરોવરમાં જઈએ છીએ ત્યાં કેટલું બધું પાણી છે અને ત્યાં કેટલું સરસ છે બધું, એ રીતે વાત કરતા હતા. તો કાચબાએ તેમની વાત સાંભળી. કાચબો તેમને કહે છે કે તમે જ્યાં સરોવરમાં જાઓ છો એ સરોવરમાં તમે મને લઈ જજો. તો હવે હંસ તો ઉડીને જાય, પણ હંસ ઉડીને જાય તો કાચબો તેમની સાથે કેવી રીતના જાય, એ લોકો એના વાતચીત કરે છે, એ વાર્તા વિશે આપણે જાણવાનું છે. પછી એક દિવસ એ લોકો યુક્તિ કરે છે બે હંસ, કે એ લોકોએ એવું કીધું કે અમે લોકો એક લાકડી લાયા છે, તમે લાકડી પર ટીંગાઈ જજો મોં વડે પકડીને, રસ્તામાં બોલતા ના, જો તમે બોલશો તો તમે નીચે પડી જશો. તો કાચબો તેમની વાત માની લે છે અને તેમની સાથે જાય છે. તો એ લોકો એક લાકડી લઈને આવે છે, બંને હંસ બંને લાકડીના છેડેથી પકડે છે અને કાચબો વચ્ચે મોં વડે ટીંગાઈ જાય છે. તો એ રીતના એ લોકો આગળ ઉડે છે. તો હંસ ઉપર આકાશમાં ઉડે, તો એ લોકો ઉડતા ઉડતા ઊંચે આકાશમાં પહોંચે છે અને સસલો મોંથી પકડી રાખે છે. તો સસલો ઉડતા ઉડતા જોવે છે કાચબો. તો કાચબો ઉડતા ઉડતા લાકડી મોઢામાં પકડી રાખી હોય છે અને કાચબો પછી નીચે જુએ છે અને બોલવા જાય છે કે કેટલું સરસ નીચેનું વાતાવરણ છે, એના ઘર કેટલા નાના નાના દેખાય છે, ઉપરથી નીચેનો નજારો કેટલો સરસ દેખાય છે. કાચબો બોલવા જાય છે અને તેના મોઢામાંથી લાકડી છૂટી જાય છે અને કાચબો નીચે જમીન પર પડે છે. તો આ આપણે વાર્તાની સમજવાની છે અને આ વાર્તાનું નામ શું છે કે લપલપિયો કાચબો. તો જુઓ, અહીંયા આપણને એક નંબર લખીને આપેલું છે, અહીંયા 5 નંબરનું ચિત્ર ત્યાં 1 નંબર છે. મેં તમને સમજાવ્યું એ રીતના બધા ઘણા બધા પશુ પક્ષીઓ પાણી પીવા આવે છે અને ત્યાં બે હંસ પણ જુઓ ઉડતા દેખાય છે. તો એ રીતના આપણે ત્યાં 1 નંબર લખેલો છે. પછી જુઓ, અહીંયા ત્રણ નંબરનું ચિત્ર છે, એની અંદર બે હંસ છે અને કાચબો છે, તો એમની વચ્ચે વાતચીત થાય છે, બરાબર. તો ત્યાં આપણે 2 નંબર લખીશું. પછી જુઓ અહીંયા, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે હંસ છે અને કાચબો છે. જુઓ, તળાવના કિનારે એક લાકડી મૂકેલી છે. તો એ મેં તમને કીધું હતું ને કે એ લોકો લાકડી લાવે છે, યુક્તિ વિચારે છે અને લાકડી લાવે છે અને પછી કાચબાને લઈ જાય છે. એ તો અહીંયા આપણે 3 નંબર લખીશું. પછી આગળ અહીંયા 1 નંબરનું ચિત્ર છે. તો જુઓ, બંને હંસ એકબીજાના મોઢામાં લાકડીનો છેડો પકડે છે અને કાચબો એ લાકડી પકડે છે. તો ત્યાં આપણે 4 નંબર લખીશું. પછી આગળ જુઓ, અહીંયા છેલ્લું ચિત્ર છે, ત્યાં લોકો આકાશમાં ઉડે છે. તો કાચબાએ મોટી લાકડી પકડેલી છે અને પેલા લોકોએ બંને છેડા પકડેલા છે આ રીતના. પછી આગળ તો જુઓ, 2 નંબરનું ચિત્ર છે. તો કાચબોએ નીચેનું બધું જોઈને બોલવા જાય છે અને તેના મોઢામાંથી લાકડી છૂટી જાય છે અને તે જમીન પર પડે છે. તેમાં આપણે 6 નંબર લખીશું. તો આ રીતના આખી વાર્તા આપણે શીખ્યા. તો તમારે એ નંબર લખી લેવાના છે. પછી જુઓ, તમે આ વાર્તાને શું નામ આપશો એવું આપણને પૂછ્યું છે. આપણે શું નામ આપીશું કે લપલપિયો કાચબો. પછી જુઓ આગળ 2 નંબર કે ઉખાણા છે. તો અહીંયા આપણને ઉખાણા છે એ ઉખાણા આપણે વાંચવાના, પછી તેનું જવાબ આવશે એ લખીશું ને તેનું ચિત્ર ચોંટાડીશું. તો રંગે છું હું લીલો લીલો, મારે રાતે ચાંચ ગળે તો કાળો કંડલો મારે, જાંભણ મરચા ભાવે તો એ શું પોપટ. તો તમારે અહીંયા પોપટનું ચિત્ર ચોંટાડવાનું ને અહીંયા પોપટ એવું લખવાનું. પછી બીજું, ઝાડ છાપરે કુદાકૂદ,
કયા કરું હું હોપ દાંત્યા કાઢી કરું છું માણસ જેવું મારું રૂપ. તો એ કોણ? તો એ વાંદરો. તો તમારે વાંદરાનું ચિત્ર ચટાડવાનું ને વાંદરો એવું લખવાનું. પછી જો કાકા કાકા કરું હું ને ઝાડ પર હું બેસું છું કાળી મારી પાંચ છે હું ને કાળી મારી પાંચ છે એટલે તે શું? તો કાગડો. તો આપણે કાગડો લખીશું, કાગડાનું ચિત્ર ચૂંટાડીશું. પછી છે દેખાવ મારો નમણો છે પણ લાંબી ભરતું ફાળ આંખો મારી ચમકીને ઝડપી મારી ચાલ. કોણ? હરણ. આપણે હરણ લખવાનું અને હરણ ચિત્ર ચૂંટાડવાનું. પછી હું કરું છું કડા કરીને નાચું છું માથા ઉપર કલગી છે અને પીછા રંગબેરંગી છે. કોણ? મોર. જો તમારે પાછળથી મોરના આ બધા પક્ષી પ્રાણીઓના સ્ટીકર તમને પાછળથી મળી જશે તો તમારે સ્ટીકર ત્યાંથી ઉખેડીને અહીંયા ચોંટાડવાના છે. જ્યાં સ્ટીકર છે ત્યાં આપણે જ્યાં ચોંટાડવાના છે એનું પેજ નંબર લખેલું છે. પછી લાંબી ડો પણ નથી, લાંબી ડો પણ નથી ઊંટ દીપડો નથી તોય ટકાખું મને જોઈને થશે તાજું પ્રાણીઓમાં હું ખૂબ ઊંચું. તો એ કોણ? જીરાફ. તો અહીંયા આપણે જીરાફનું ચિત્ર ચોંટાડવાનું છે અને નામ લખવાનું છે. પછી જુઓ શબ્દ કોષ્ટક. તો અહીંયા આપણને ઉપર શબ્દો આપેલા છે કે આશ્રમ, જયસિંહ, લક્ષ્મણ, પ્રદક્ષિણા, વિજ્ઞાન, પ્રજ્ઞા, નિષેધ, દર્શદ, નક્ષત્ર, ત્રાસ, રૂદવા, યુદ્ધવેદ અને રૂપિયો અને મશરૂમ. તો આ રીતના આપણે અહીંયા શોધી અને લખવાના છે. તો જુઓ આશ્રમ આપણે આપેલું છે, એ જ રીતના બીજું શોધીશું. તો શું છે? જયશ્રી. તો જુઓ જયશ્રી છે. પછી લક્ષ્મણ. તો લક્ષ્મણ છે. પછી પ્રક્ષિણા છે. પછી વિજ્ઞાન છે. પછી પ્રજ્ઞા છે. પછી નિષેધ છે. એ રીતના તમારે અહીંયાથી શબ્દો શોધવાના અને પછી આ જે બોક્સ તમને દેખાય છે ત્યાં તમારે લખી દેવાના. પછી જુઓ આગળ નિષેધ. પછી અહીંયા બીજા શબ્દો પણ બનશે. તો ક્યાં બનશે? હર્ષદ. પછી નક્ષત્ર. પછી બીજું શું છે? ત્રાસ. અહીંયા ત્રાસ બનશે. પછી આ રૂપા. પછી શું છે? રૂપિયો. તો અહીંયા રૂપિયો છે. એ રીતના તમારે પછી આ રુદ્વેદ. એ રીતના તમારે શબ્દ શોધીને બનાવવાના છે અને ત્યાં લખી દેવાના છે બાજુના બોક્સમાં. પછી જુઓ આગળ ઘર, શાળા અને મેળાની વસ્તુઓ. અહીંયા જુઓ તમારે ફુગ્ગો ચોટાડવાનો, પૂરી, ચોક, પલંગ, મિક્સર, ઘંટ, આઈસ્ક્રીમ, ટેબલ, ટીવી, ચાદર, ખુરશી, તાસક. તાસક એટલે કે કઠરો, પેલું મોટો થાળ જેવું આવે તે. પછી ફ્રીજ, તંબુ, ટૂથબ્રશ, પછી ડસ્ટર, ફરકડી અને કાળું પાટું. તો અહીંયા શું છે? શાળાની વસ્તુ છે, ઘરની વસ્તુ છે અને મેળાની વસ્તુ છે. પછી જુઓ હવે ઘરની વસ્તુ. તો ઘરમાં કઈ કઈ વસ્તુ હોય? તો પલંગ હોય, મિક્સર હોય, ટીવી હોય, બરાબર, ખુરશી હોય, ફ્રીજ હોય. તમે ચિત્ર ચોંટાડશો તમને ખબર પડશે. પછી જુઓ શાળાની વસ્તુ. તો શાળામાં શું હોય? શાળામાં ચોક હોય, પછી ટેબલ ખુરશી હોય, પછી ડસ્ટર હોય, પાટું હોય, એ બધું. પછી મેળાની વસ્તુ. તો મેળામાં શું હોય? મેળામાં ફુગ્ગા હોય, પીપુડી હોય, પછી આઈસ્ક્રીમ હોય, પછી ફરકડી હોય, તંબુ હોય. એ આપણે બધી વસ્તુઓના નામ લખવાના છે. પછી તમે ઘર, શાળા કે મેળાની જે વસ્તુ ગમતી હોય તમે એ વસ્તુનું એક એક નામ લખવાનું છે. તો તમને બધી વસ્તુઓમાં જે વસ્તુ ગમે એનું નામ તમારે લખી દેવાનું છે. તો આપણે છ સુધી શીખ્યા. આપણે 1-4 પાઠા જે શીખ્યા એ 4 પાઠ તમારે અહીંયા કરવાના છે. પાછળ સ્ટીકર આપેલા છે, એ સ્ટીકર ઉખાડી તમારે ચોંટાડવાના છે અને આ લખવાનું છે. જો તમને ના ખબર પડે તો હું તમને ફોટા હોમવર્કમાં મોકલીશ, એ જોઈને કમ્પ્લીટ કરી